કોરોના વાયરસના પગલે પોલીસ મથકમાં આરોપીને પકડી લાવી સોશિયલ ડિસ્ટન્સનું પાલનની સાથે તેને જેલમાં રાખવામાં આવી રહ્યા છે। પલસાણા પોલીસ મથકમાં એક લિસ્ટેડ બુટલેગરને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી જમવાનું આપવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ કર્મની નજર ચૂકવી બુટલેગર ભાગી છૂટતા પોલીસ તંત્ર દોડતું થયું હતું અને આ અંગે રેન્જ આઈજીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે માત્ર ગણતરીના કલાકોમાં જ દપોચી લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આ કોરોનાની મહામારીમાં એક બાજુ પોલીસ કડક રૂખ અખત્યાર કરી રહી છે, ત્યારે તેની પકડમાંથી એક લિસ્ટેડ અને કુખ્યાત બુટલેગર વિનોદ ભાઈઓ ભાગી જવાની ઘટનાએ અનેક પ્રશ્ન ઉપસ્થિત કર્યા હતા। શું ખરેખર વિનોદ ભાઈઓ ભાગી ગયો હતો કે પછી તેને ભગાડી દેવામાં આવ્યો હોવાની પણ વાતો ઉઠી હતી। લોકડાઉનની પરિસ્થિતિમાં પોલીસ કડક અમલથી સાથે આરોપીને પકડી રહી છે, તે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તેવી તકેદારી પણ રાખવામાં આવી રહી છે। સુરત જિલ્લાના પડસાણા પોલીસ મથકમાં દમણનો કુખ્યાત લિસ્ટેડ બુટલેગર વિનોદ ભૈયાને પકડી પાડી લાવવામાં આવ્યો હતો। કોરોના વાયરસના કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે પોલીસકર્મીએ તેને સોશિયલ ડિસ્ટન્સના આધારે જમવાનું આપ્યું હતું, પરંતુ વિનોદ ભૈયા સોશિયલ ડિસ્ટન્સનો લાભ લઈ પોલીસકર્મની નજર ચૂકવી ભાગી છૂટ્યો હતો। આ ઘટનાની જાણ પોલીસકર્મીએ થોડી વાર પછી ઉચ્ચ અધિકારીને કરતા પોલીસ દોડતી થઈ હતી અને આ વાતની ગંભીરતાને પારખી રેન્જ આઈજીના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પોતાનું નેટવર્ક ગોઠવી સૂઝબૂઝ અપનાવી ગણતરીના કલાકોમાં જ કુખ્યાત ભાગેડુ લિસ્ટેડ બુટલેગરને દપોચી લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા। બુટલેગર વિનોદ ભૈયા સામે પલસાણામાં અગાઉ 3 ગુના નોંધાયા છે, આ સિવાય અન્ય તાલુકામાં પણ વિનોદ વિરુદ્ધ ગુના નોંધાયા છે।